પીએસઆઈની પરીક્ષા ફરી વિવાદમાં અમદાવાદમાં પીએસઆઈની પરીક્ષામાં ડમી આઈ કાર્ડ સાથે ઉમેદવાર ઝડપાયો આધાર કાર્ડ અને હોલ ટિકિટ પર જન્મ તારીખ અલગ હતી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિત પરીક્ષાનું રવિવારે રાજ્યભરમાં આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદ અને ગાંધીનગર કેન્દ્રો પર સવારે નવથી અગિયાર સુધી રાજ્યભરના ઉમેદવારો પરીક્ષા આપી હતી ત્યારે અમદાવાદમાં પીએસઆઈની પરીક્ષા ફરી વિવાદમાં આવી હતી લાંબાની ગીતા હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓએ પેપર ફૂટ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો બીજી તરફ અમદાવાદમાં ડમી આઈ કાર્ડ સાથે એક વ્યક્તિ ઝડપાયો હતો ખંડ નિરીક્ષકે તેના ડોક્યુમેન્ટ ખરાઈ કરવા માટે માગ્યા ત્યારે તેમાં લખેલી જન્મ તારીખમાં વિસંગતતા જોવા મળી હતી જેની ખંડ નિરીક્ષકે પોલીસને જાણ કરતાં પોલીસે ભાવનગરના યુવક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રો તરફ મળેલી માહિતી પ્રમાણે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી પાસે આવેલી લાઇબ્રેરીની નજીક એસડી સ્કૂલ ઓફ કોમર્સ ખાતે પીએસઆઈની લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમયે જ્યારે ખંડ નિરીક્ષક દ્વારા વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવી રહ્યા હતા ત્યારે એક યુવકનું આધાર કાર્ડ ચેક કરતા તેમાં તેની જન્મ તારીખ અને અન્ય ડોક્યુમેન્ટમાં તારીખની વિસંગતતા જોવા મળી હતી જેના કારણે ખંડ નિરીક્ષક એ તાત્કાલિક પોલીસને બોલાવી હતી ઉમેદવારનું નામ યુવરાજસિંહ હિતેન્દ્રસિંહ ચુડાસમા હોવાનું સામે આવ્યું હતું ઉમેદવારની હોલ ટિકિટમાં તેની જન્મ તારીખ આધાર કાર્ડમાં અલગ વર્ષ દેખાતું હતું આ અંગે ખરાઈ કર્યા બાદ નિરીક્ષકની ફરિયાદના આધારે ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે